અહીં થયા એવું બોલવામાં વાંધો છે. આપણા શહીદ વીરો સૈનિકો જે આતંકવાદીઓની ઘટનાના કારણે શહીદ થયા છે એને અકસ્માત તરીકે ખપાવે છે, એને શહીદ નથી કહેતા, એમાં એમને વાંધો છે. પાકિસ્તાનની ભાષા ભારતમાં રહીને બોલે છે એવા લોકો સુધી ભારત માતાનો જયઘોષ પહોંચે અને એના છાતીના પાટિયા બેસી જાય એવો જયઘોષ કરવો જોઈએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે. ઓલપાડ વિધાનસભાના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે સુરત લોકસભાની અંદર આવતી આ વિધાનસભા એના પ્રસંગે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ સમગ્ર શહેરને નેતૃત્વ પૂરું પાડે છે એવા ભાઈ શ્રી નીતિનભાઈ ભજિયાવાલા, આ વિસ્તારના ધારાસભ્ય અમારા સાથી, કારણ કે હું ધારાસભ્ય છું, છોકે હમણાં બધા મને ભૂલવાડી દીધું છે સંગઠનનું કામ કરો એમ, એવા ભાઈ શ્રી મુકેશભાઈ, મેયર ભાઈ શ્રી જગદીશભાઈ, ભાઈ શ્રી વિનુભાઈ મોરડિયા, અજયભાઈ ચોકસી, ભાઈ શ્રી દામજીભાઈ માવાણી, સન્માની મંચ અને જેમના કારણે આપણે ભેગા થયા છીએ. એકવાર નહીં બે વાર સુધી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ જેમણે કર્યું છે, દિલ્હીમાં આપણો અવાજ જેમણે પહોંચાડ્યો છે, એક બેન હોવા છતાં પણ સતત દોડતા રહ્યા છે એવી આપણી બેન ઉમેદવાર અને સંસદ સભ્ય છે અને રહેવાના છે એવા બેન શ્રી દર્શની બેન જરૂર છે, દર્શના બેન, આપ સૌ કાર્યાલય છે ને કાર્યકર્તાઓ ના સંપર્કનું સૌથી મોટું સ્થાન બની રહેતું હોય છે અને એના માટે એ પ્રસંગને દીપાવવા ઉજાળો કરવા માટે આવેલા સૌ મારા ભારતીય જનતા પાર્ટીના પ્રિય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, અમને અહીંયા સ્ટેજ મળે છે, કોઈ વાર તડકો પણ તમે ખાઓ છો, અમને છાંયો આપો છો, અમારું સન્માન થાય છે, અમને બધે બોલાવે છે, એમનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે જેમના કારણે અમે ઉજળા છીએ. ચૂંટણી કોણ લડે છે, કોણ લોકોની ને સરકારની ને ભાજપની વચ્ચે સેતુ બને છે, મને કહેવામાં જરાય છો જ નથી કે ભાજપના કાર્યકર્તાઓના કારણે એ સેતુ બને છે અને એમના કારણે સરકારો બને છે. ચૂંટણીઓ મિત્રો 2019 સંસદની ચૂંટણી આવે છે, ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે, હમણાં આવશે મિત્રો, ચૂંટણીઓ આવી ગઈ, મેદાનમાં ભારતીય જનતા પાર્ટી એમનો કાર્યકર્તા, નરેન્દ્રભાઈની સરકાર, વિજયભાઈની સરકાર, અમિતભાઈ શાહનું સંગઠન, એ માત્ર ચૂંટણીઓ આવે ત્યારે જ લોકોની વચ્ચે નથી જતા, સતત લોકોની વચ્ચે એમના પ્રશ્નો, એમની સમસ્યાઓ, એમની મુશ્કેલીઓ, એ સતત સંવેદનાથી મિત્રો ઉકેલવાના પ્રયાસો કરતા રહ્યા છે. અને સામે પક્ષે કોંગ્રેસ છે, ચૂંટણી આવે ને સીઝન આવે, બોલો ક્યારે લોકોની વચ્ચે પેલા યાદ ના હોય. સીઝન એને બે ત્રણ પ્રકારની આવે, ચૂંટણી આવે અને કમાવાનું મળે, કાર્યકર્તા ગોતે ક્યાં મળે છે અને ભાજપનો કાર્યકર્તા ક્યાંથી મત મળે છે ગોતતો હોય છે. અહીંયા ભેગા થયા છો, આની પહેલા પણ ભેગા થયા હતા, ઉમેદવાર નક્કી નતા થયા,
અને કાર્યક્રમો ભાગ. હું અહીંયા પત્રકારોની હાજરીમાં પૂછવા માંગુ છું, કોંગ્રેસ અને એમના આગેવાનોને, ચૂંટણી લડવા નીકળ્યા છે, બોલો મારા બેટા, બતાવો તો ખરા સુરતની લોકસભાની અંદર, અરે રાજ્યની અંદર તમને પૂછું છું કે 6 મહિના 8 મહિનાની અંદર તમારા લોકસભાની ક્ષેત્રની અંદર જિલ્લામાં કોઈ કાર્યક્રમો થયા હોય તો એના વિઝ્યુઅલ એ મીડિયા દર્શક બતાવે. ક્યાંય મેદાનમાં જ નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ સતત વિજય વિશ્વાસ સંમેલનો હોય, ક્લસ્ટર સંમેલનો હોય, ઘરે ઘરે કાર્યકર્તાઓ લોકોનો સંપર્ક કરવાના હોય, પત્રિકાઓ આપવાની હોય, રાજ્ય સરકારની યોજના પહોંચાડવાની હોય, એ સતત મતતો રહ્યો છે. પરિણામ સ્વરૂપે એવું આવ્યું કે મિત્રો, કોંગ્રેસ હવામાં છે અને ભાજપ ધરતી ઉપર છે. સમગ્ર રાજ્યની અંદર જે સ્થિતિ છે, આજે હું સવારથી સુરતમાં ફરી રહ્યો છું, જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના નામે લડાવવા નીકળેલા લોકો હવે ખુલ્લા પડી ગયા છે. હું બધા સમાજની અંદર બેઠો છું, મળ્યો છું, ગ્રુપ મીટિંગો કરી છે, મીટિંગો કરી છે. મિત્રો, હવે સમજ પડી ગઈ છે કે કોંગ્રેસ ચૂંટણીઓ આવે ત્યારે જ્ઞાતિ જાતિની વાત કરે છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, 2017ની ચૂંટણી પછી એક પણ ચૂંટણી એ ગુજરાતમાં જીતી નથી. નગરપાલિકા આવી 75 માંથી 47 જીત્યા. જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીનો બદલાવ આવ્યો, લગભગ 7 જિલ્લા પંચાયત ભાજપની આવી, 30 તાલુકા પંચાયત આવી. એ પછી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી, સરપંચોની પેટા ચૂંટણી, એના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાય એ ચૂંટણી આવી, બધું ભાજપ હળંગ હોવાંગ જીતી ગયું. એને લડવા નીકળવું, આ વખતે અમે પાડી દઈશું, આ વખતે અમે જીતી જવાના. 40 વર્ષનો જુવાન માણસ, 22 વર્ષ થયા સત્તાને ભાજપની જનતા જનાર્દનના પ્રેમથી, 62 વર્ષનો થયો તો પણ મિત્રો તમારી કોની સરકારમાં મંત્રી હતો? શીખવાડવા નીકળ્યા છો દેશભક્તિ નરેન્દ્ર મોદીને, જેના રોમ રોમ ની અંદર માં ભારતી છે અને કોંગ્રેસના રોમ રોમ રાજ્યની અંદર લુખાઓ બેકઅપ હોય એનો આંતક હોય, લતીફ નામનો અમદાવાદ ની અંદર હોય, સુરત ની અંદર મોહમ્મદ સુરતી નામનો ગુંડો હોય, રાજુ રિસાદા નામનો ગુંડો હોય, ઇબલા શેખ નામનો ગુંડો એ કચ્છની અંદર હોય, વલસાડ આ તમારા દાદા મામા માસી ના થાય, આ બધા સાવકાર ના દીકરાઓ હતા, કોણ હતું આ બધા, કોનું, કોણે સાચવવાનું હતું? અમારી ઉપાત કરવા મિત્રો, જનતા જનાર્દન ને તું હોય મત દેવા ન જવા દેતા, અભાગ્યાઓ મત દઈ દેતા, સ્ટેમ્પિંગ મારી દેતા. એ લોકશાહીની વાતો કરવા નીકળ્યા છે, તમારા મોઢા ગંધાય છે. સુરત જેવા સિટીની યાદ છે, 95 પહેલા મત દેવા ન જવા દેતા, અંદર જાવ ત્યારે એમ કે તમારો મત દેવા ગયો, કોણ તમારો બાપ દઈ ગયો? અમને શીખવાડો છો લોકશાહી, અમને કહો છો કરવું જોઈએ,
અંદર જનતા જનાર્દન નો લોહી, 60 વર્ષ પછી ગામડાની અંદર શુદ્ધ પીવાનું પાણી આપવું પડે. તમે તો શહેરમાં રહો છો, આર્થિક આવી ગયા હોત ખંડણી વાળાઓ. હા, ભાજપની સરકાર છે, નરેન્દ્ર મોદી નામનું વિરલ. અરે હું તો તમને કહેવા આવ્યો છું, અમરોલીની અહીંયા આપણી મુકેશની વિધાનસભાની અંદર ઓલપાડમાં ભાજપના કાર્યકર્તાઓને કહેવા આવ્યો છું, જનતા જનાર્દન અહીંથી કહેવા આવ્યો છું, આ ચૂંટણી એ કોનું કામ થયું, કોનું ન થયું, મને શું મળ્યું, મને ન મળ્યું, મારે કોને અપાવવું હતું, કોને ન અપાવી શક્યો, મારે આ જોતું તો મને ન મળ્યું, એના માટેની ચૂંટણીઓ છે જ નહીં. મારી ગટર ઉભરાણી મારી અમે ધ્યાન ન દીધું, મારે આરસીસી નો રોડ જોતો હતો અને રોડ ન મળ્યો, એની ચૂંટણીઓ નથી. ભલામણ દેશ કોના હાથમાં દેવો છે એના માટેની ચૂંટણીઓ છે. કોના હાથમાં દેશ સલામત રહેશે, આ દેશની ધુરા કોના હાથમાં દેવી જોઈએ, નવી પેઢીની સપનાનું ભારત કોણ બનાવશે, એને જોયેલા સપનાઓમાં કલર કોણ પૂરશે. શું આ ક્યાં રાજા ભોજ, નરેન્દ્ર મોદી ને ક્યાં ગાંગુ થેલી, હવે કઈ આ મેળ પડે. તાજવું તો જોવો, તાજવું તો જોવો, કોઈ રીતે આ દેશની સંસ્કૃતિની જેને ખબર નથી. હમણાં ગંગામાના ઘાટ ઉપર મેં હમણાં જોયું, કોઈક બેન ગયા હતા, ઈ બેનને કોઈ પૂજારી હાર પહેરાયો, તેણે આનો હાર એને પહેરાયો. ત્યાં કોઈ સ્ટેચ્યુ મહાનુભાવનું હતું, એ સ્ટેચ્યુને હાર પહેરાવવાનો હતો. મિત્રો, કોરો હાર પહેરાવવાનો હોય, એ હાર લઈને પોતાને પહેરાવેલો હાર એ આવા મહાનુભાવને પહેરાવે, એને આ દેશ હલાવો છે. દેશની સંસ્કૃતિની ખબર નથી, દેશની ધરોહરની ખબર નથી, એવા લોકોને મિત્રો સત્તા ભૂખ્યા થયા છે. એમને દેશ નથી ચલાવો, એમને તો દેશનું રાજ કરીને ખાઈ જવું છે. એના બાપ દાદા વખતથી ખાતા આવ્યા, દાદાએ લૂંટ્યો, દાદીએ લૂંટ્યો, બાપાએ લૂંટ્યો, બાના ચાહીતા મનમોહનસિંહે લૂંટ્યો, પોતે લૂંટ્યો, હવે બેન આવી છે એ લૂંટશે. લૂંટારાઓની ટોળકી ભેગી થઈ છે, એ વંશપરંપરાગત વારસો લઈને નીકળ્યા છે, કોઈને લખી જ નથી દેવું. હવે તો મને એમ છે આવતા દિવસોમાં એ દીકરા દીકરીઓ આવવાના છે, એના નામે લખી લે અમારી પછી. હા, મને તમે કયો કે અમિતભાઈ શાહ પછી કે જીતુ વાઘાણી પછી ભાજપનો પ્રમુખ કોણ હોય, કયો છો, લ્યો કયો આપો, નામ આપો, આપો ને તમે બધા કહી શકો કે સોનિયાબેન પછી કોણ હોય, રાહુલ ને હજી છે નહીં પણ થાય ત્યારે એની પછી કોણ હશે, નક્કી જ હોય, આમાં પાકું જ હોય. એવા લોકો મિત્રો દેશ ચલાવવા માંગે છે. અને કોણે ના પાડી હતી, તમારી પાસે દેશ 55 વર્ષ હતો, કોણે ખેડૂતોની ચિંતા કરીશું, ગરીબોના રૂપિયા આટલા નાખીશું, તારા દાદાથી માંડીને અત્યાર સુધી નાખ્યા ખરા તમારા કોઈએ? વિનમ્રતાપૂર્વક કહું છું, તમારા હાથમાં શાસન હતું, તમારા વડીલોએ આ દેશમાં રાજ કર્યું છે, તમે કર્યું છે, હવે તમને બધું યાદ આવે છે, ખેડૂતો યાદ આવે, શ્રમિકો યાદ આવે, ગરીબ યાદ આવે, વેપારી યાદ આવે, ઉદ્યોગપતિ યાદ આવે, બધું હવે જ કરી દેવું. બોલો, આટલા વર્ષ હું કર્યું એનો જવાબ તો દો. ગરીબ માણસને અમે ઉજાગર કરીશું, એ તો તમારા દાદાએ કહેતા હતા, ગરીબી હટાવો એમ, હજી ન હટી. નરેન્દ્ર મોદી નામનું નેતૃત્વ એ મિત્રો આપણને મળ્યું છે, ત્યારે મારી આપ સૌને વિનંતી છે, આને સવારવું પડે, સજાવવું પડે, ધજાવવું પડે અને દુનિયામાં પ્રસ્થાપિત કરાવી દેવું પડે કે આપણો એ ગુજરાતી મર્દ બંકા એ દુનિયાને હંફાવતો હોય. એની ચૂંટણીઓ છે, એમના માટે મત આપવાના છે. આ વખતેનો મત એ પવિત્ર મત મિત્રો તમે જે અપાવવાના છો, આપવાના છો ને, એ એક આતંકવાદીને મારવાનો છે. આ વખતેનો એક મત આતંકવાદીને મારવાનો છે, આ દેશને લૂંટનારાઓને મારવાનો છે. નરેન્દ્ર મોદી ઉપર શંકા કરો છો, જેની બા હીરાબા 10x10 ની ઓડી મારે છે, અને તમારા જમાય ભાણિયા ભાણકી તમારું તો છોડો, એ તમે ક્યાંય રહ્યો છો એ કોક આને કહેજો, દિલ્હી જઈને જોઈ આવે નરેન્દ્રભાઈ મોદીનું કુટુંબ કેવી રીતે રહે છે.
નખશીખ આ દેશ માટે જેમને સેવા કરવી છે એવા નરેન્દ્ર મોદી મિત્રો આ દેશની ધરોહર લઈને નીકળ્યા છે. નક્કી કરવાનું છે કે કોના હાથમાં દેશ સલામત રહેવાનો છે. આતંકવાદીઓની ભાષા બોલે, પુલવામા હુમલો થાય, જવાનો શહીદ થાય, અને મારા બેટા લુખાઓની ફોજ અકસ્માત કે એના પુરાવાઓ માગે સર્જિકલ સ્ટ્રાઇકના, એર સ્ટ્રાઇકના. પાકિસ્તાનમાં રહેવા યાદ આવ, હાગમટે કહું છું, અહીંયા જરૂર નથી. પાકિસ્તાન વાળા બોલે છે ને તમે બોલો. આ દેશની અંદર રહીને મિત્રો સૈનિકોનું મનોબળ તૂટે, આતંકવાદીનું મનોબળ વધે, આ પ્રકારની વૃત્તિ ધરાવનાર લોકો એના હાથમાં દેશ સલામત રહેશે. એ દેશને સાચવશે કે નરેન્દ્ર મોદીએ. મિત્રો ઘણી વખત તમને એવું લાગે ને કે નરેન્દ્ર મોદી આતંકવાદીઓને ભડકાઈ રહ્યા. તમને તો એટલું જ લાગે કે એને કીધું સૈનિકો નક્કી કરશે, સ્થાન નક્કી કરશે, સમય નક્કી કરશે, શું કરવું એ સૈનિકો નક્કી કરશે. આતંકવાદીઓને આંકાઓને પડકાર્યા, તમે મોટી ભૂલ કરી છે. તમે તો એવું જ માનતા હશો નરેન્દ્રભાઈ આને બોલી લીધું, એને કહી દીધું. મિત્રો આ કોઈ શેરી ગલીના લુખા નથી. હમણાં મોહમ્મદ સુરતી બોલ્યો ને એ નથી, એ સુરત નો ગણાય, ગુજરાત નો ગણાય, દેશ નો ન ગણાય. આ કોઈ શેરી ગલીના નહીં, જિલ્લાના નહીં, રાજ્યના નહીં, દેશના નહીં, આંતરરાષ્ટ્રીય લુખાઓની સામે બોલવાનું હતું. આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય લુખાઓ એને પડકારવાના હતા, એને પડકાર્યા. સૈનિકોએ જવાબ આપ્યો. મિત્રોએ બોલવા માટે મોતને હાથમાં લેવું પડે. આ લુખાઓ ગમે ત્યારે ગમે એ કરી શકે, પણ મા ભારતીના ભોગે નરેન્દ્રભાઈ મોદીને કઈ ન ખપે. એમણે કાશ્મીરની અંદર, શ્રીનગરના લાલ ચોકની અંદર આતંકવાદીઓ જ્યારે પડકારેલા કે કોઈની માયકા લાલે છઠ્ઠીનું દાવણ પીધું હોય તો શ્રીનગરના લાલ ચોકમાં આવીને ભારત માતાનો ધ્વજ ફરકાવે. કોઈએ ચેલેન્જ નહોતી ઉપાડી, નરેન્દ્ર મોદી નામના હાવજે ચેલેન્જ ઉપાડી હતી, મરદ બંકાએ ચેલેન્જ ઉપાડી હતી. નીકળ્યા, દેશને જગાડ્યો, ગામે ગામ ફેર્યા. સરકાર ના પાડે, લશ્કર ના પાડે, નરેન્દ્રભાઈ ને હાથ જોડે નહીં જશો. નરેન્દ્રભાઈ આતંકવાદીઓ પાસે આધુનિક તોપમોરા, બોમ્બ ગોળા, બધી જ પ્રકારના સાધનો છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે, મોતને ઘાટ નરેન્દ્રભાઈ તમને ઉતારી શકે. મિત્રો નરેન્દ્રભાઈ ત્યારે પણ આતંકવાદીઓને પડકાર્યા હતા. હું જઈશ, મારું મોત થાય તો જઈશ, મા ભારતીનો ધ્વજ એ ફરકાવીને, રજને ફરકાવીને રહ્યા એ નરેન્દ્ર મોદી છે. એ આજે દેશનું નેતૃત્વ કરે છે. ત્યારે નરેન્દ્ર મોદી દેશ વિદેશની અંદર, વિદેશોમાં જાય, વાયુ છે ને ઘણા બધા વિદેશમાં જાય ને. મારા બેટા કોંગ્રેસ છે કે બહુ વિદેશમાં જાય છે. કેટલાક જણા માથું ખંજોળતા, નરેન્દ્રભાઈ ફોરેન શું જરૂર છે, ભારતમાં રહેતા હોય તો. મારે તમને દાખલો આપો છો, પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓ અને સૈનિકોએ ઠાર માર્યા. આપણો એક જવાન એ પાકિસ્તાનમાં વયો ગયો હતો, શું નામ હતું એમનું? અભિનંદન. 48 કલાકની અંદર મિત્રો પાકિસ્તાનને ગમે કે ન ગમે, કોંગ્રેસને ગમે કે ન ગમે, કારણ કે કોંગ્રેસને પાકિસ્તાનને જુદા નથી, હું એક જ ગણું છું. 48 કલાકની અંદર કોંગ્રેસને તો સપના આવતા છે કે ન આપે તો સારું, આનું કંઈક થઈ જાય તો સારું, કારણ કે રાજકારણ કરવું છે. નરેન્દ્રભાઈએ આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કર્યું. તમે કયો નરેન્દ્રભાઈ હું લેવાઈ ગયા, નરેન્દ્રભાઈ સંબંધ બાંધવાઈ ગયા હતા. એકે દેશ એ પાકિસ્તાનની પડખે ન રહ્યો અને આપણા અભિનંદનને પાછો આપવા પડ્યા 48 કલાકમાં, એટલે નરેન્દ્રભાઈ મોદી જતા હતા. દુનિયાની અંદર જાય, જાપાન જાય, ચાઇના જાય, ઓસ્ટ્રેલિયા જાય, ઇંગ્લેન્ડ જાય, અમેરિકા જાય, ઇઝરાયલ જાય, વાયુસેનાના વિમાનમાંથી ઉતરતો હોય તો આપણે લાગે આપણો હાવ જ ગુજરાતી ઉતરે છે, આમ લબ 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 ઉતરતો હોય. આવા દ્રશ્યો કોઈ જોયા હતા? હવે ક્યાં ઓલું રોબર્ટ થી ચાલતા એક વડાપ્રધાન, હવે તો ઓરિજિનલ રોબર્ટ આવી ગયા, ખુદ આવી ગયા રોબર્ટ. હા, પ્રિયંકા
રોબર્ટ વાડ્રા ગાંધી એવું કે બોલો કહી જાય, કેટલી જાતની અટકું લગાડે, પેલા ચાવીથી હાલતા હવે પોતે આવી ગયા. દેશ નોંધ નતું લેતું કોણ ગયું ને કોણ. આજે નરેન્દ્રભાઈ શું બોલે છે એની નોંધ વિશ્વ લે છે. એવું તાકાતવર ભારત બનાવવા માટે મિત્રો આ વખતેની ચૂંટણી છે, આ ભારતને મહાસત્તા બનાવવા માટેની ચૂંટણી છે. એક સમય એવો હતો, ચાલી રહ્યો છે, અમેરિકા કે અને દુનિયા કરતી. મિત્રો સમય એવો આવવાનો છે નરેન્દ્ર મોદીને એવું શક્તિશાળી રાષ્ટ્ર બનાવવું છે. હું તમને દાખલા દઈ શકું, વિદેશ ની અંદર જે ભૂરિયાઓ, હું કોઈ ચામડીની ટીકા નથી કરતો, ધકો ટીવી વાળા બધા કાલ શરૂ કરશે, મારા નામે તો બહુ પ્રેમ છે કોંગ્રેસ વાળાને, એવું શરૂ કરે. એ ગોરી ચામડી વાળાઓ નરેન્દ્રભાઈ જ્યાં જાય ને વંદે માતરમ બોલવા માંડે, ગણેશા સ્તુતિ બોલવા માંડે, છપકા થાત છપકા વિકાસ બોલવા માંડે. નવરાત્રી ચાલે છે, નરેન્દ્રભાઈને ભારતને રાજી કરવા માટે ગરબે રમાડતા કરી દીધા, ગરબે રમાડતા આ ગોરાને, ગરબે રમેને આપણી સંસ્કૃતિના દર્શન કરાવે છે. એવું ભારત, શ્રેષ્ઠ ભારત, એક ભારત બનાવવા માટે મિત્રો આ વખતની ચૂંટણી ઉનાળો હશે, તડકો હશે. એ દર્શનાબેન નથી લડતા, ભાજપ નથી લડતું, ગુજરાત નથી લડતું. આ વખતેની ચૂંટણી હું એવું માનું છું કે દર્શનાબેન જીતાડવા માટેની નથી, ભાજપને જીતાડવા માટેની નથી, ગુજરાતને જીતાડવા માટેની નથી. આ વખતેની ચૂંટણી એ ભારતને જીતાડવા માટેની ચૂંટણી છે. ભારતને જીતાડવું છે કે પાકિસ્તાની મનોવૃત્તિ ધરાવતી કોંગ્રેસને જીતાડવું છે? આ દુનિયા દેશની અંદર રહીને પાકિસ્તાનની સેવા પૂજા કરનારને જીતાડવું છે કે માં ભારતી માટે ખપી જનાર નરેન્દ્ર મોદીને જીતાડવા છે? નક્કી કરો મિત્રો, આપણો એવો નરબંકો દુનિયાને અંભાવવા નીકળ્યા છે ત્યારે આપણા સપનાનું ભારત બને. સબકા સાથ સબકા વિકાસ, જ્ઞાતિવાદ જાતિવાદ નહીં, ન જ્ઞાતિવાદ ન જાતિવાદ ન પ્રાંતવાદ, ન તમારો વાદ ન મારો વાદ, બસ હવે તો ભારતવાદ, બસ હવે તો ભારતવાદ. આ વાત લઈને નીકળી પડીએ, કમળના નિશાન ઉપર બટન દબાવીએ, દબાવરાવીએ, અને જ્યારે ખુલે ત્યારે આપણા વિરોધીઓના મિત્રો મોતિયા મરી ગયા હોય, આજે તો છાતીના પાટિયા બેસાડવા છે. જ્યારે મતપેટીઓ ખુલે, દેશમાં નરેન્દ્ર મોદી જીતવાના છે, બેન જીતવાના છે, ગુજરાત જીતવાનું છે, ભારત જીતવાનું છે, પણ મિત્રો જ્યારે જીતીએ ત્યારે કોંગ્રેસ પતી ગઈ હોય એવી રીતે જીતવું છે. હું કોંગ્રેસને કહું છું, તાકાત લગાડી લેજો. અંધાધૂંધીને અરાજકતા ફેલાવવા નીકળ્યા છો, સુરતની અંદર તમે સીધા પહોંચી નથી શકતા એટલે તરતોફાન કરો છો, આ રાજ્યમાં તમે સીધું જીતી શકો એમ નથી એટલે દાદાગીરી ને લુખાગીરી કરવા નીકળ્યા છો. હું ભાજપના પ્રમુખ તરીકે કહું છું, અમારે કોઈને છેડવા નથી, પણ અમને છેડશો તો તમને છોડશું નહીં. મહેરબાની કરીને એ સમય ગયો છે, તમારો સમય હતો, એ લોકો શાંતિથી ચૂંટણી એ લોકશાહી જબે લડવા માંગે છે. એક બનાવ બીનો છે, બીજો બનાવ બનશે તો તમને સુરત મુકાવતા પણ અમને વાર નહીં લાગે. ચૂંટણીઓ શાંતિથી થવા દો, જેને જ્યાં મત દેવો હોય ત્યાં દેવા દો, ફ્રેન્કલી લડો, પણ લોકોના આશીર્વાદ નથી એટલે નહીં લડે. અને એટલા માટે અંધાધૂંધી ફેલાવશે, હું રાજ્યની જનતાને અહીંથી ચેતવવા માંગુ છું, ઓળખી લેજો આવા હરામજાદાઓને જેના મનમાં પાપ છે, જેને લોકોને હેરાન જ કરવા છે, પરેશાન જ કરવા છે, એવા લોકોને ઓળખીને મિત્રો 23 તારીખે કમળના નિશાન ઉપર બટન દબાવીને ખોબલે ખોબલે મત આપો એવી વિનંતી કરું છું. સૌને શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. હું બ્રિજેશભાઈ પટેલને વિનંતી કરી ઝડપથી તેઓ કતારગામ ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયાને હું સ્વાગત કરશે.